ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાની તમામ નદીઓમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ઓરંગા નદી, પાર નદી, કોલક નદી, તાન નદી, માન નદી અને દમણગંગા નદી સહિતની તમામ નદીઓની સપાટીમાં સતત વધારો થયો છે, તો નદીઓમાં પાણીની આવક સાથે પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે. જિલ્લાના કુલ 55 જેટલા લો લેવલના બ્રિજ પર પાણી ફરી વળતા લો લેવલના બ્રિજ વહીવટીતંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા. વલસાડ તાલુકાના 10, ધરમપુર તાલુકાના 12, કપરાડા તાલુકાના 15, ઉમરગામ તાલુકાના 5, પારડી તાલુકાના 7, વાપી તાલુકાના 5 અને અન્ય મળીને કુલ 55 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. 48 કલાકથી વધુથી ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે, જેના કારણે જિલ્લાના 55 જેટલા રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ થયા છે. હાલ અમે ઊભા છે નવેરા પરવાસા રોડને જોડતો જે લો લેવલનો બ્રિજ છે, એ બ્રિજ ઉપર પાણી ચડી ગયા છે. આ ઉપરવાસથી આવતી પાર નદી છે, જે પારડી થઈને અરબી સમુદ્રમાં મળે છે. જે આ જે રસ્તો છે એ હાલ જે છે નવેરાથી પરવાસાને જોડે છે, એટલે કે વલસાડ તાલુકો અને સામેની તરફ જે પારડી તાલુકો છે એ બંને તાલુકાના જે ગામો છે એ ગામોના જે લોકો છે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ લો લેવલનો બ્રિજ હોવાને કારણે ચોમાસામાં આ બ્રિજ મોટા ભાગે દુબાણમાં આવતો હોય છે, ત્યારે અહીંના જે લોકો છે તેઓએ અવર જવર કરવા માટે જે છે 15-20 કિલોમીટરનો ચક્રાવો કરવો પડતો હોય છે. વલસાડ તાલુકાના 8-10 જેટલા ગામો તેમજ પારડી તાલુકાના 8-10 જેટલા ગામો આ રસ્તો યુઝ કરતા છે. ત્યારે હાલ જે છે વહીવટી તંત્ર દ્વારા તમામ જે રસ્તાઓ જેના પર ઓવરટોપિંગ થયું છે એ રસ્તા ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી લોકોને અવર જવર ન કરવા માટે મનાઈ કરવામાં આવી છે. જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ.